હવે બ્રેક બાદ આગળ વાત કરીએ તો કેશોદના બગીચામાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા શહેરીજનોની માંગણી, ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં પણ સુવિધાઓનો અભાવ. અંબાવાડી વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત જાહેર બગીચામાં સુવિધાઓના અભાવે શહેરીજનો નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. વર્ષોથી બગીચામાં અનેક અસુવિધાઓ બાબતે નગરપાલિકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. બગીચામાં બાળકોને રમવા માટે રમતગમતના પૂરતા સાધનો નથી. જે છે તે તૂટેલી હાલતમાં છે. જીમના સાધનો છે પણ તે રૂમના કાયમી માટે તારું મારેલું હોય છે. પીવાના પાણીની વ્યવસ્થા છે પણ પાણી પીવા માટે ગ્લાસની સુવિધા નથી અને ગંદકી કીચડ જોવા મળે છે. સ્કેટિંગ રિંક બનાવવામાં આવી છે જેમાં પણ તિરાડો પડી ગયેલ છે. વેકેશન દરમિયાન અને રજાના દિવસોમાં બાળકો બગીચામાં આવે છે પણ રમતગમતના સાધનો મોટાભાગના તૂટેલા હાલતમાં છે, જેથી બાળકોમાં નિરાશા જોવા મળે છે. ત્યારે અસુવિધાયુક્ત બગીચામાં બાળકો માટે રમતગમતના સાધનો જે તૂટેલી હાલતમાં છે તેનું રિપેરિંગ કરાવવામાં આવે, રમતગમતના સાધનોનો વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. નગરપાલિકા સંચાલિત બગીચામાં માટે અનેક ગ્રાન્ટ સરકારમાંથી આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય સદુપયોગ થતો નથી. તેના કારણે હાલ શહેરના મદદમાં આવેલ બગીચાએ આવી સ્થિતિ સર્જાઈ છે. લોખંડની બિનઉપયોગી લારીઓ ખુલ્લા પડી હોય યોગ્ય નિકાલ કરવામાં આવે, તેમજ જાહેર બગીચાની નગરપાલિકા દ્વારા સુવિધાઓ વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. નમસ્કાર, મારું નામ નરસિંહભાઈ પરમાર. હું અહીંયા બગીચામાં ઘણા બધા સમયથી આવું છું બાળકોની સાથે લઈને, અને આ નવા બી સમયનો આપણો બગીચો છે અને કેશોદની અંદર આપણે એક સારામાં સારું એક લોકેશન કહી શકાય એવું છે. પણ અહીંયા ઘણું બધું તૂટેલી હાલતમાં છે. બાળકોને જોઈએ એવા હિંચકા ને બધી તૂટેલું છે, લસરણીને બધી ખંડેર હાલતમાં છે. પાણીની સુવિધામાં પણ યોગ્ય વ્યવસ્થા થાય તો બાળકોને ઘણી બધી મજા આવે અને માણસો પણ ઘણી સંખ્યામાં અહીંયા સાંજના સમયે પણ વોકિંગમાં ને આવતા હોય છે. એટલે આને વ્યવસ્થિત તકેદારી લેવામાં આવે તો આપણી એક આ રાષ્ટ્રીય ધરોહર છે. નમસ્કાર, મારું નામ જીત પરમાર છે. અમે અહીંયા વેકેશનમાં રમવા આવીએ છીએ પણ અહીંયા મોટાભાગના હિંચકા લસરણી બધું તૂટેલી હાલતમાં છે અને અહીંયા પાણીની પણ સુવિધા બહુ નબળી છે અને અહીંયા લાઇટની પણ સુવિધા નથી અને અહીંયા બગીચામાં જીમ ને એવી કઈ વ્યવસ્થા નથી, રમવાની અહીંયા મજા પણ નથી આવતી અને વહેલી તકે અહીંયા હિંચકા રિપેર થઈ જાય એવી મારી માંગણી છે. જય